મારી પાસે અત્યારે માર્કશીટ છે મીરભાઈ, મેં જોઈ છે આ માર્કશીટ અને માસ પ્રમોશનની માર્કશીટ, આમાં કોઈ ફેરફાર નથી, કોઈ ફેરફાર નથી. અમે એટલું ધ્યાન રાખ્યું છે. એમાં જેટલા કોલમ નવી માર્કશીટ પ્રમોશન, એમાં એટલા કોલમ અમે ગ્રેડ પણ કહીશું, ગુણ પણ કહીશું. એટલે ખબર જ ના પડે કે પરીક્ષા આપીને માર્કશીટ તૈયાર થઈ છે કે પછી આ 50 25 25 એને ધ્યાનમાં રાખીને માર્કશીટ તૈયાર કરવામાં આવી છે. પહેલામાં પણ ગ્રેડ અને ગુણ લખવામાં આવતા હતા, આ માર્કશીટમાં પણ ગ્રેડ અને ગુણ લખવામાં આવશે. મતલબ કે નો ચેન્જ. એટલે વિદેશ જતા વિદ્યાર્થીઓ જેમ પહેલાં જે માર્કશીટનો ઉપયોગ કરીને શેલેથી જતા હતા, આ વખતે આ માર્કશીટનો ઉપયોગ કરીને પણ વિના તકલીફે જઈ શકશે. અને આ મૂલ્યાંકન પદ્ધતિ ગુજરાતમાં સ્વીકૃત બની છે, કારણ કે અનુભવી અને જાણકાર લોકોએ આ બનાવી છે. આ મુદ્દે આનો વિવાદ ન થાય, આનો સંવાદ થાય, એમાં જવાબદારી વધારે શાળા સંચાલકની છે. આ પરિસ્થિતિના કારણે માની લો કે કોઈ વાલી એક સાથે ફી ભરી શકતા નથી, તો એને બોલાવીને હપ્તા કરાવીને પણ આ વિવાદની અસર બાળક ઉપર ન થવી જોઈએ, એના માનસ ઉપર વિપરીત અસર થાય છે. એટલે આ નવો નિર્ણય ન થાય ત્યાં સુધી આપણે અત્યારે એ 25% ની રાહત ચાલુ રાખી